ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમે પ્લાસ્ટિકના ચોખા અંગે લોકોની ગેરસમજ દૂર કરી ફોર્ટિફાઈડ ચોખાને ગરમ પાણીમાં ડુબાડી લોકોની સમક્ષ હકીકત સ્પષ્ટ કરી. ધરમપુર તાલુકાના કાંગવી અને મોટી ઢોલ ડુંગરી ગામની સસ્તા અનાજની દુકાનમાંથી પ્લાસ્ટિકના ચોખા નીકળ્યા હોવાના આક્ષેપ સાથે એક આવેદનપત્ર ધરમપુર મામલતદારને આપવામાં આવ્યું હતું. જોકે લોકો જેને પ્લાસ્ટિકના ચોખા હોવાની વાત કરી રહ્યા હતા તે ચોખા સ્થળમાં ફોર્ટિફાઈડ ચોખા હોવાનું આજે ગાંધીનગરની આવેલ ટીમના સભ્ય દ્વારા ફોર્ટિફાઈડ ચોખાને ગરમ પાણીમાં ડૂબાડીને લોકોની સમક્ષ હકીકત સ્પષ્ટ કરી હતી અને પ્લાસ્ટિકના ચોખાના હોવાનું લોકોની નજર સમક્ષ પ્રયોગ કરી બતાવ્યો હતો અને લોકોની ગેરસમજ દૂર કરી હતી. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એસડી દેશમુખ, મેનેજર સિવિલ સપ્લાય હર્ષિલ પટેલ, પ્રકાશ ચૌધરી ટેકનિકલ આસિસ્ટન્ટ FRL ગાંધીનગર, શૈલેષભાઈ જોશી આસિસ્ટન્ટ QC શાખા પુરવઠા નિગમ ગાંધીનગરની ટીમ આજે કાંગવી ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચીને સ્થાનિકોને જે પ્લાસ્ટિક ચોખા અંગે ગેરસમજ હતી તે દૂર કરી હતી, જે બાદ લોકોને પણ નજર સમક્ષ થયેલા પ્રયોગ બાદ લોકોએ પણ માન્યું હતું કે જે દાણા તે પ્લાસ્ટિકના માનતા હતા તે ફોર્ટિફાઈડ વિટામિનયુક્ત ચોખાના દાણા છે. પરંતુ આ સમગ્ર બાબતે લોકોને સરકારી વિભાગે અગાઉથી જાણકારી આપવી જોઈતી હતી. જોકે આ અંગે મામલતદાર માધવીબેને જણાવ્યું કે દરેક સસ્તા અનાજની દુકાનદારને જણાવી દેવામાં આવ્યું છે જે પણ લોકો ચોખા લેવા આવે તેમને ફોર્ટિફાઈડ ચોખા અંગે આગોતરી જાણકારી આપવામાં આવશે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય.